ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાય ચિત્રા ફુલસર વિસ્તારમાં ટીપી સ્કીમ 2 એમાં આવેલા શોપિંગ સેન્ટરના રિઝર્વ પ્લોટની ચકાસણી કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે માપણી કરતા તેમની જમીનમાં ખાનગી કંપની મોબાઈલનો ટાવર ઊભો હોય તે સામે આવ્યું હતું, જેને પગલે ખાનગી કંપની સાથે અને મહાનગરપાલિકામાં તપાસ કરતા કોઈ કરાર નહીં થયો હોવાનું જાણવા મળતા જ સ્થળ પર જઈને કમિશનર દ્વારા પીજીવીસીએલને બોલાવીને પાવર કપાવી નાખી ટાવર ઉતારવાની કાર્યવાહી ચાલુ છે. પ્રવીણ ચાવડા અને કલ્પેશ ખાજણે મહાનગરપાલિકાને અંધારામાં રાખીને કંપની સાથે બારોબાર એગ્રીમેન્ટ કરી નાખીને દર મહિને ભાડું વસૂલતા હતા. ભાડું પેનલ્ટી સાથે રિકવર કરીશું, જરૂર પડીએ ફોજદારી ગુનો પણ દાખલ કરીશું. જે આપણે જે ચિત્રા ફુલસરમાં મહાદેવનગરમાં આપણી શાળા આવેલી છે, શાળાની બાજુમાં મહાનગરપાલિકાનો રિઝર્વેશનનો એટલે કે કોમર્શિયલ હેતુ માટેનો રિઝર્વેશનનો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં એક મોબાઈલ ટાવર ઊભો કરી દેવામાં આવ્યો છે. આ બાબતની જે જાણકારી મળતા એ પ્લોટ મહાનગરપાલિકાની માલિકાનો હોવાથી આવો કોઈ ટાવર ત્યાં મંજૂરી વગર ઊભો કરી શકાય નહીં, એટલે આજે સવારે તાત્કાલિક આ ટાવર જે છે એ દૂર કરવા માટે સૂચના આપી છે. અને આ ઉપરાંત આ જે પ્લોટમાં આ ટાવર અન્ય કોઈ વ્યક્તિ દ્વારા જો કોઈ ભાડા કરાર કે એગ્રીમેન્ટ કરી આપેલ છે કે કેમ એની તપાસ કરવા મેં સવારે સૂચના આપેલી હતી. જે પ્રાથમિક માહિતી અમારી પાસે આવી છે એ લગભગ 9,000 રૂપિયા ભાડું વસૂલ કરીને દર મહિને સુમિત ઇન્ફોટેક નામની કંપની છે એને આ રીતે દર મહિને 9,000 રૂપિયા ભાડું આપવાનો અંદર ઉલ્લેખ થયો છે અને દર 3 વર્ષે 10% વધારો આપવાનો ઉલ્લેખ થયો છે. અમે જે કંપની છે કંપની પાસેથી પણ વિગતો મંગાવી રહ્યા છીએ અને એ વિગતોમાં જે પણ કઈ રકમ નીકળશે તે મહાનગરપાલિકા વસૂલ કરશે. આ ઉપરાંત જમીનનો વપરાશ કર્યો એમણે અનધિકૃત રીતે એના માટે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને જો એવું લાગશે તો આગળ ફોજદારી કાર્યવાહી કરવાનું પણ વિચારવામાં આવશે.